મેડમ બેક સીધા જઈએ સુરત પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં. કાયદેસર કાર્યવાહી કરેલ છે. જે છેલ્લી ઘટના હતી વરાછા પોલીસ સ્ટેશનની, એ ખૂબ દુઃખદ ઘટના હતી. એમાં અમારા અધિકારીઓને એમને બેફામ ગાળો આપેલી, તેમ છતાં પોલીસે ખૂબ સંયમ રાખી કાયદા મુજબ કામ કરેલ છે. આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને ટૂંક સમયમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરીને અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કાયદા મુજબ તમામ પ્રક્રિયા કરવામાં આવશે. સર, કેટલો મહત્વનો ચુકાદો માની રહ્યા છે? કારણ કે આ પ્રકારની ઘટના ખૂબ ઓછી બનતી હોય છે અને કદાચ છેલ્લા કેટલા સમયમાં આ પ્રકારનો ચુકાદો કોર્ટમાં નથી આવ્યો, તો શું કહેશો એ બાબતે? આ ખૂબ જ મહત્વનો ચુકાદો છે, કારણ કે કોઈ પણ આરોપી જ્યારે જામીન ઉપર છૂટે ત્યારે જામીનની અમુક શરતો હોય છે અને એ ખૂબ જરૂરી છે કે શરતોનું પાલન કરવામાં આવે, અથવા નહીં તો કાયદાનો કોઈ મતલબ રહેશે નહીં. તો આ દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ચુકાદો છે. અને બીજા જે આરોપીઓ છે જે જામીન ઉપર છૂટીને કાયદો હાથમાં લેતા હોય છે, એમના ઉપર પણ એની સારી અસર પડશે. અલ્પેશની ધરપકડ કરવા માટે અને જે જે જગ્યાએ જાણીતી જગ્યા છે ત્યાં શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવશે. હા, બતાવી. સર, અલ્પેશ કી જો જામીન અરજી થી વો કોર્ટ ને નામ મંજૂર કરી યાની પોલીસ કી અરજી કો મંજૂર કિયા, કિસ તરહ સે ઇસ પૂરે ફૈસલે કો આપ દેખતે હૈ? અલ્પેશ કથિરિયા કી જો જમાનત રદ કરને કા કોર્ટ ને હુકમ કિયા હૈ ઉસકો ઉસકા હમ સ્વાગત કરતે હૈ. હમે યે અરજી ઇસલિયે કરની પડી ક્યોંકિ અલ્પેશ કથિરિયા જબ સે જેલ સે છૂટે થે વો બાર બાર કાનૂન કો હાથ મે લે રહે થે. उन्होंने पुलिस के खिलाफ पुलिस के साथ मारपीट की, पुलिस के साथ धक्का मुक्की की, गाली गलौज किया और पुलिस के काम में रुकावट पैदा करने की भी कई बार कोशिश की. इसलिए हमने उनके खिलाफ केस दर्ज किए और उनको पकड़ के अरेस्ट किया. और उसके बाद जो बड़े संगीन अपराध उनके खिलाफ थे उनमें जो उनकी जमानत थी उसको जमानत कैंसिल करवाने के लिए कोर्ट में रिपोर्ट की थी. આજ ઉસકો આજ નિર્ણય આયા હૈ ઓર કોર્ટને આદેશ દિયા હૈ કે ઉનકી જમાનત રદ કી જાય ઓર ઉને વાપસ કસ્ટડી મે લિયા જાય. હમ કોર્ટ કે આદેશ કા પાલન કરેંગે. યે આદેશ બહોત મહત્વપૂર્ણ હૈ. ઇસસે સભી એસે આરોપીઓ કો સબક મિલના ચાહિયે કે જો યે સમજતે હૈ કે વો જમાનત કી જો શરતે હૈ ઉનકા પાલન નહીં કરતે હૈ યા વો સમજતે હૈ કે ઉન શરતો કો સ્ટ્રિક્ટલી એન્ફોર્સ નહીં કરવાયા જાયેગા. જબ યે આદેશ આયા હૈ તો મુજે હમારે કામ મે ભી હમે આસાની રહેગી ઓર કાનૂન ઓર વ્યવસ્થા કી સ્થિતિ કો કંટ્રોલ કરને મે મદદ મિલેગી. ખાસ કરીને વાસ્તવમાં તો અલ્પેશ કથિરિયા ને વકીલે જે રીતે કહ્યું છે કે હવે હાઈકોર્ટ ની અંદર આનો પ્રકાર કરવામાં આવશે, તો સુરત પોલીસ તરફથી હાઈકોર્ટ ની અંદર કઈ રીતના જે ચેલેન્જ કરવામાં આવશે? વો ઉનકા હક હૈ, વો હાઈકોર્ટ મે અગર જાના ચાહે તો જા સકતે હૈ, લેકિન હમ ભી ઉસકા હમ ભી અપના પક્ષ રખેંગે ઓર ઉસકા વિરોધ કરેંગે. ઠીક હૈ. સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરતા અલ્પેશ કથિરિયાની અરજીને લઈને તેમણે વાતચીત કરી હતી કે પોલીસ સાથેના અભદ્ર વર્તનના કારણે તેની આ મુશ્કેલી વધી છે. મહત્વનું છે કે પોલીસે પણ પૂરી રીતે તમામ જે અરજીમાં પુરાવા સહિતની રજૂઆતો કરી છે અને ત્યારબાદ કોર્ટે પોલીસની પણ તમામ વાતોને માન્ય રાખી છે અને ત્યારબાદ અલ્પેશ કથિરિયાની હવે આગામી સમયમાં ધરપકડ કરવામાં આવશે. મહત્વનું છે કે આ વિઝ્યુઅલ પણ અમે આપણે બતાવી રહ્યા છીએ તે સમયના દ્રશ્યો કે જ્યારે અલ્પેશની ધરપકડ કરી તેને લઈ જવામાં આવ્યો હતો ને ત્યારે પોલીસ સાથે તેણે જપાજપી પણ કરી હતી. પોલીસ તેને પકડીને લઈ જઈ રહી હતી તે દરમિયાન તેણે અડવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી.